વિકાસના કામો પર ધ્યાન રાખવા ભૂપેન્દ્ર પટેલની હાકલ. છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દરબાર હોલમાં ભાજપના કાર્યકરો સાથેની મીટિંગમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિકાસના કામો માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેના ચાલતા વિકાસના કામો પર દરેક કાર્યકર ધ્યાન રાખી ગુણવત્તાવાળા કામો થાય અને સરકાર જે ગ્રાન્ટ આપે છે તેનો સદુપયોગ થાય તેવી તકેદારી રાખવા માટે હાકલ કરી છે. સાથે સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં પણ લાગી જવા માટેનું આહવાન કર્યું છે. જ્યારે મોટી સંખ્યામાં કાર્યકરો મીટિંગમાં હાજર રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રીનું સૂચન ધ્યાનથી સાંભળ્યું હતું. આજ રોજ ગુજરાતના મક્કમ અને મૂર્ધ્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છોટાઉદેપુર જિલ્લાની વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધી અને અહીં દરબાર હોલ ખાતે અલગ અલગ 5 બેઠકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સિનિયર કાર્યકર્તાઓ અને સહકારી આગેવાનો તથા ભગિની સંસ્થાઓ સાથે બેઠક કરી અને જે પાર્ટીના કાર્યક્રમો છે, પાર્ટીની ગાઈડલાઈન છે એની સવિસ્તર માર્ગદર્શન આપ્યું અને આગામી જે કાર્યક્રમો છે એને સફળ બનાવવા માટેની અપીલ કરી. પાર્ટીના હોદ્દેદારો મીટિંગ થાય તેમાં ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખને બહાર બેસવાનો અભિગમ ના, એ દરેક પાર્ટીમાં જે અપેક્ષિત ગાઈડલાઈન હોય છે, દરેક બેઠક અલગ અલગ હોય છે, એમાં ચૂંટાયેલા લોકોની અલગ બેઠક હોય છે, સંગઠનના લોકોની અલગ બેઠક હોય છે, એ પ્રમાણે એમાં બેઠક લેતા હોય છે. આપણે ખાસ ક્વોલિટી જે કામો થાય છે, વિકાસલક્ષી કામો, એની ક્વોલિટીની ચેક કરવા માટેની ભાજપના તમામ જે કાર્યકરો છે એમને બી કીધું કે ગામમાં વિકાસલક્ષી કામ થાય છે એની ક્વોલિટી જુઓ એમ સીએમે સૂચના આપી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની ફરજ છે કે સરકારનો જે ફંડ આવે એનો પ્રજા માટે સદુપયોગ થાય અને એની કાળજી રાખવી જોઈએ, સામાન્ય ટકોર હોય એમ. ખાસ કરીને આપણા મુખ્યમંત્રી રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.